આજે 21મી સદીમાં પણ રાંજણ છઠ ઉજવવામાં આવે છે. જો કે રાંજણ છઠનું મહત્વ શીતળા સાતમ ઉપર આધારિત છે. છઠના દિવસે રાત્રે શીતળામાં ટહલવા નીકળે છે અને જો કોઈ ચૂલો ગરમ હોય તો તે ગરમ ઉપર કોપાયમાન થાય છે. આથી રાત્રે ચૂલો ઠારી દેવામાં આવે છે. પરંતુ રાંજણ છઠના દિવસે ખાસ કરીને મહિલાઓ દ્વારા સાતમની વાનગીઓ અને ભોજનો બનાવવામાં આવે છે. રાંધણ છઠની રાત થાય તે પહેલા જ મહિલાઓ દ્વારા અલગ અલગ થેપલા, ઢેબરા, શાક, રાયતું વગેરે જેવી ચીજો બનાવવામાં આવે છે. શું કહે છે ગૃહિણીઓ, આપણે તેમના મુખેથી સાંભળીએ. આ સાચમ આવે એ પછી કાલે ટાઢું ખાવું પડે, પછી અત્યારે થેપલા અને કોઈ બીજી વાનગી બનાવી હોય તો બનાવી શકાય છે, પણ કાલ સાચમ ને દી ઠંડુ જ ખાવું પડે, કેમ કે આપણી સાચમ નું શીતળામાં નું વ્રત છે એટલે ઠંડુ જ ખવાય, ગરમ ન ખવાય. પૂજા કરવાની રાત્રે કંકુ પેલા ગેસ ને ધોઈ નાખવાનું, પછી કંકુ લગાડવાનું, પછી નાગલા ને કંકુ મૂકી દેવાનું અને પૂજન કરવાનું. માતાજી નો વાસ હોય આપણે રાત્રે ચૂલા ઠંડા કરવા પડે, ઠંડા કરીને જ મુકાય, ગરમ ગરમ ચૂલા રખાય નહીં એટલે વેલા રસોઈ કરી નાખવી પડે. છઠના દિવસે બહેનોને ડબલ રાંધવું પડે છે, એટલા માટે કે જે છઠ હોય તે દિવસનું બપોરનું ભોજન બનાવ્યા બાદ સાંજે આવતા દિવસે સાતમનું બનાવવું પડે છે. ખાસ કરીને ઢેબરા અને થેપલા બનાવવામાં આવે છે, કારણ કે ઢેબરા અને થેપલા 3-4 દિવસ સુધી બગડતા નથી. જ્યારે ભીંડાનું શાક, મઠ, મગ, રાયતું, ફ્રૂટ સલાડ વગેરે જેવી ચીજો બનાવવામાં આવે છે. ખાસ કરીને શાકમાં દમાલું બહેનો દ્વારા બનાવવામાં આવતું હોય છે અને સૂકી ભાજી બનાવવામાં આવે છે. જો કે આ રાંધણ છઠને લઈને અન્ય બહેનો પણ શું કહે છે તે પણ આપણે સાંભળી લઈએ. અમે થેપલા બનાવ્યા છે, મગ, મઠ, ભીંડાનું શાક, રાયતું બનાવ્યું છે અને મોહન થાળ લઈ આવ્યા છીએ. અને જે ભાવતું હોય એ રીતે સાંજે બનાવી નાખીએ. પછી સાતમ દિવસે ટાઢું ખાઈ અને રાત્રે ચૂલાની પૂજા કરી નાખીએ એટલે પછી ચૂલો સળગાવવામાં આવતો નથી. રાંધણ છઠનું મહત્વ સાતમ ઉપર છે. રાંધણ છઠના દિવસે રાત્રે શીતળામાં ટહરવા નીકળે છે અને ચૂલામાં આળવટે છે. ત્યારે અગ્નિ હોય તો માતાજી દાઝી જાય છે. દેરાણી જેઠાણીની વાર્તા પ્રમાણે જો ચૂલામાં માતાજી આળવટે અને અગ્નિ હોય તો તે દાઝી જવાથી કોપાયમાન થાય છે અને પોતાના બાળકો ઉપર તેની અસર થાય છે તેવું વાર્તામાં દર્શાવવામાં આવ્યું છે. જેને પગલે વર્ષોથી ચાલી આવતી આ રાંધણ છઠની પરંપરા આજે પણ યથાવત છે. 21મી સદીમાં પણ ઘરે ઘરે રાંધણ છઠનું ભોજન થાય છે અને સાતમના દિવસે આ ટાઢું ખાવામાં આવે છે, જેનો સિલસિલો આજે પણ શરૂ છે. ઈટીવી ભારત, ભાવનગર.